ભાવનગર મહાનગરપાલિકાની મૂર્ખતા ફરી સામે આવી છે। પ્રભુદાસ તળાવ અને ગીતા ચોકમાં અસાધારણ ઊંચાઈવાળા પાકા સર્કલનું ચણતર કર્યું છે, જેથી આસપાસના રહીશો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ભાવનગર મહાનગરપાલિકા વારંવાર મૂર્ખતા ભર્યા કામ કરી પોતાની અણઆવડતને સાબિત કરે છે। મોટી મોટી વિકાસની વાત કરી, પ્રજાના પૈસાનું પાણી કરી પોતાના ખિસ્સા કઈ રીતે ભરવા એ તો કોઈ ભાવનગર મહાનગરપાલિકા પાસેથી શીખે। હાલ પ્રભુદાસ તળાવ અને ગીતા ચોકમાં વધારે ઊંચાઈવાળું સર્કલ બનાવતા આસપાસના રહીશોને તેમજ સર્કલ પાસેથી પસાર થતા તમામ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સર્કલની ઊંચાઈ વધારે હોવાથી સામેથી આવતા વાહનો, બાઇક, રિક્ષા કે કાર જોઈ શકાતા નથી, જેથી અકસ્માત કે જાનહાનિ થવાની સંભાવના રહે છે। આવા બિનજરૂરિયાત ખર્ચા કરી નકામા બાંધકામોને વિકાસ બતાવી ભાવનગર મહાનગરપાલિકા પોતાના ખિસ્સાનો વજન વધારતી હોય તેવું લાગે છે। આ સર્કલ ખોટું બનાવ્યું છે, બહુ ઊંચું બનાવ્યું, નાનું હતું પેલા કટ લગીને તો વાંધો ન આવે, બહુ ઊંચું છે, એક્સિડન્ટ થઈ જાય ને પ્લસ પાછો હું છે અને સામેથી કોણ આવી દેખાતું નથી, અહીંથી સીધા જઈએ ને ત્યારે એ પ્રોબ્લેમ થાય। સર્કલ જે અત્યારે બાંધકામ ચાલુ છે તે બહુ ઊંચું દેખાય છે અને ઓબસ્ટ્રક કરે છે વિઝનને, તો એક્સિડન્ટ થવાનો ભય છે, તો મારું માનવું છે કે એવું થોડુંક નીચું રાખે। હા, આપણે ગીતા ચોક ભાવનગર આપણે જે અકસ્માત બહુ થાય છે, કેમ કે આ સર્કલ ઊંચું જે બની રહ્યું છે ને એના સિવાય કોઈને સામેવાળા વ્યક્તિને કોઈ ટુ વ્હીલરવાળા દેખાતા નથી અને એકાબીજી છે ને ફૂલ સ્પીડમાં આવે છે, ખરેખર બહુ અધર છે। આ ભાવનગર મહાનગરપાલિકાની બેદરકારી, કેદુનું આમને મજૂરું મૂકીને વૈયા ગયા છે, હજી કોઈ આવતું નથી, આનું કઈ નિરાકરણ આવતું નથી, બે ત્રણ રજૂઆત કરવા છતાં। આવું મૂર્ખતા ભર્યું બાંધકામ મહાનગરપાલિકાએ ચાલુ તો કર્યું, વળી કામ અધવચ્ચે મૂકી રસ્તા પર રેતીના ઢગલા અને ઈંટોના થપ્પા એમ જ મૂકી દીધા છે। આમ રસ્તા વચ્ચે રેતી અને ઈંટોના થપ્પા હોવાથી લોકોને મુશ્કેલી થઈ રહી છે। આવા મૂર્ખામી ભર્યા બાંધકામ અને અર્થહીન વિકાસના કામો કરવાથી મુશ્કેલી તો અંતે પ્રજાને જ વેઠવી પડે છે, તેમ છતાં મ્યુનિસિપાલિટી કમિશનરને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ખાસ પગલું ભરવામાં આવ્યું નથી। આ એક સર્કલની બાબત જ નહીં, આવા અનેક અર્થહીન વિકાસના કામો કરી મહાનગરપાલિકા પોતાની અણઆવડત, મૂર્ખતા અને ગેરજવાબદારી સાબિત કરે છે। પ્રભુદાસ તળાવ અને ગીતા ચો આ બંને જગ્યાએ જે સર્કલ બનાવવાના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ કામ થઈ રહ્યા છે અને આ જગ્યાએ જે એજન્સીને કામ આપ્યું છે એમને બધા એના એન્જિનિયરને માપ સાઇઝ બધું બતાવેલું, પણ એમાં જે કંઈ ભૂલ એની ભૂલના કારણે એણે જે કંઈ ચણતર વધારે કર્યું હતું એટલા માટે જ કામ બંધ છે, એ કઢાવવાની કાઢીને વ્યવસ્થિત રીતે એના જે કંઈ સરસ મજાના ત્યાં સર્કલ બનાવવાનું છે, સર્કલની ઉપર પણ કુદરતી સિંહ ને વાઘ ને એવા સરસ મજાના ચિત્રો આવવાના પહેલાં આવવાના છે, ઉપર સ્ટેચ્યુ આવશે એના, અને આ રીતે સરસ મજાનું સર્કલ બનાવવાનું છે, નીચું અને સારું સર્કલ જ બનવાનું છે અને એ કોર્પોરેશન દ્વારા જ સુપરવાઇઝરે સ્થળ ઉપર જઈને બંધ કરાવેલું છે।